नमस्कार दर्शक मित्रों, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ ઓરંગા નદીના ઓવારે જિલ્લા એસપીએ ગણપતિ વિસર્જન પૂર્વે લીધી મુલાકાત. આનંદ ચૌદશ અને ઈદે મિલાદ તહેવારને લઈ 2000 જેટલા પોલીસો બંદોબસ્તમાં જોડાશે હોવાનું જણાવતા એસપી ડોક્ટર કર્ણરાજ વાઘેલા. વલસાડ જિલ્લામાં નાના મોટા પાયે ગણેશ મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે. વિસર્જન સમયે ભક્તોને સુવિધા મળી રહે તે માટે વલસાડ જિલ્લા પોલીસ સતત પેટ્રોલિંગ અને બંદોબસ્તમાં જોડાઈ છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરુણરાજ વાઘેલાએ વલસાડના ઔરંગા નદીના ઓવારા પર મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે અને વલસાડ જિલ્લામાં 1500થી વધુ પરમિશન ગણેશ સ્થાપના માટે આવી છે. ત્યારે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મંડળોમાં ઓવારા પર બંદોબસ્ત ભક્તો માટે ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આનંદ ચૌદશના વિસર્જન દિનિયા અને ઈદે મિલાદના જુલુસ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરડી જવાન સહિત 2000થી વધુ પોલીસો બંદોબસ્તમાં જોડાશે. આ સાથે મુસ્લિમ સમાજનો તહેવારમાં 21 જેટલા જુલુસ નીકળશે ત્યારે દરેક લોકો શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આઈજીના માર્ગદર્શન હેઠળ મોટા પંડાલોમાં આરતીમાં પ્રોજેક્ટર વિડીયોના માધ્યમથી સાયબર ક્રાઇમ, ડ્રગ્સ, ટ્રાફિક અવેરનેસ સેમિનારનું પોલીસ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી લોકોમાં જાગૃતિ આવે. સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવનું આયોજન અલગ અલગ જગ્યાએ થયું છે. સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવ ખૂબ જ મોટા પાયે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને સાઉથ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં પણ ગણપતિ મહોત્સવનું ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1500થી વધુ પરમિશન્સ ગણપતિ મૂર્તિની સ્થાપના અને ગણેશોત્સવની ઉજવણીની એ લોકોએ મંજૂરી માંગેલી છે અને 1500થી વધુ ગણપતિની સ્થાપના, મોટા નાના ગણપતિની સ્થાપના થયેલી છે. સમગ્ર જિલ્લામાં તમામે તમામ પંડાલ ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. આની સાથે સાથે જે ગણપતિ વિસર્જનના પ્લેસીસ છે એને આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ ગણપતિ વિસર્જનના પ્લેસીસ ઉપર કોઈપણ પ્રકારનો અકસ્માત ના થાય એના પ્રમાણે ઓવારા ઉપર બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મોટી ક્રેનની પણ વ્યવસ્થાઓ અહીંયા ગણપતિ વિસર્જન માટે કરવામાં આવેલી છે. સાથે સાથે જે વાત કરીએ તો પોલીસ ડિપાર્ટમેન્ટના પોલીસના અમારા અધિકારીઓ, કર્મચારીઓ, સાથે સાથે હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક અને એસઆરડીના તમામ જવાનો મળીને કુલ 2000થી વધુ માણસો આ સમગ્ર ગણેશ મહોત્સવ દરમિયાન, વિસર્જન દરમિયાન બંદોબસ્તમાં જોડાશે. તારીખ 28મી અને તારીખ 29મી ખૂબ મોટા પાયે વિસર્જન થશે. સાથે સાથે ઈદે મિલાદનો તહેવારમાં પણ 21 જેટલા જુલુસ સમગ્ર વલસાડ જિલ્લામાં નીકળવાના છે. એટલે બંને તહેવારોમાં કોઈપણ પ્રકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખવાય અને લોકો સુખ શાંતિથી પોતાના તહેવારો ઉજવે એવું આગવું આયોજન વલસાડ જિલ્લા પોલીસે કર્યું છે. આ ઉપરાંત ખુશીની વાત છે કે વલસાડ જિલ્લા પોલીસ તરફથી માનનીય આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાના જે પણ મોટા પંડાલ છે, વલસાડ સિટી, વલસાડ ગ્રામ્ય, ડુંગરા, પારડી, વાપી, એ તમામ મોટા પંડાલોને આઈડેન્ટિફાય કરીને એ પંડાલમાં આરતીના સમયે જે લોકો ભેગા થાય છે આરતી માટે એ તમામ લોકો, બહેનો, દીકરીઓ, વાલીઓ, વડીલો તમામ માટે સાયબર ક્રાઇમ અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ અને ડ્રગ્સ અવેરનેસ બાબતના સેમિનારોનું આયોજન ગણપતિ પંડાલમાં જ અમે લોકો ઓડિયો વિઝ્યુઅલ સાથે, પ્રોજેક્ટર સાથે કરી રહ્યા છીએ. દરરોજ અલગ અલગ પંડાલમાં અમારી પોલીસ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીઓની ટીમ, ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, એસઓજીની ટીમ જઈને તમામ લોકોને અવેર કરી રહ્યા છીએ. એટલે એક મોટો અમને પણ એક આ અભિયાન કરવા માટે અમને પણ એક ફાયદો થયો છે ગણપતિ મહોત્સવ અનુસંધાને, કે અમે પોતે પણ વલસાડ જિલ્લા પોલીસ લોકો પાસે જઈને લોકો સાથે જોડાઈ રહી છે. નાની દમણ જેટીના લાલબાગના રાજાનો હજારો ભક્તોએ શ્રીજીના દર્શનનો લાભ લીધો. નાની દમણ જેટીના રાજા, જે લાલબાગના રાજા તરીકે ઓળખાય છે, અહીં છેલ્લા 16 વર્ષથી ગણપતિ બાપાની પ્રતિમા સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. જે લોકો લાલબાગના રાજા મુંબઈ ખાતે દર્શન નથી કરી શકતા, જે ભક્તો અહીં આવી જેટીના લાલબાગના રાજાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીં દર વર્ષે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં 6-7 હજાર જેટલા લોકો મહાપ્રસાદનો લાભ લે છે. આનંદ ચૌદશ સુધી ગણપતિ બાપાના દર્શન કરવા હજારો ભક્તો અહીં આવે છે. આ સાથે આવતીકાલે આનંદ ચૌદશના દિને ડીજે ઢોલ નગારાના સુરતાલે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. Thank you.
प्रथम तो गणपति बाप्पा मौर्या जेती का राजा मौर्या आ आपरो 16 वर्ष छे 16 वर्ष थी आ जेती का राजा बेस्ता आवला छे अने एमा केवानु छे के ए दमणना लालबाग का राजा छे ज्या वडील लोको छे जे बुजुर्ग लोको छे जेनाथी ली पोचाय लालबागना राजा ए लोगों कहवा है कि अमने यहाँ जेतीना राजा में दर्शन मले लालबागना राजा रूपे अने ना दर वर्षे महाप्रसाद रेचो छे ए महाप्रसाद में 6-7 हज़ार भक्तजन जमवानु जमे थे अने एमा एक खासियत भी है जेतीना राजा की आज तमे डेकोरेशन जोई रहा छे आ डेकोरेशन जे लालबाग में लास्ट टाइम रहे ए अमे आवता वर्षे लावीए आ डेकोरेशन अने आ डेकोरेशन एवं नहीं के बराबर छे आ बधुं डेकोरेशन आपणा मेम्बरो छोकराओनी मेहनत छे ए पोतेना हाथथी बनावे छे अने आपणुं विसर्जन गणपति बाप्पा 11 दिवसना बेसेला छे तो आवतीकाले विसर्जन भी छे अने अमने इवनिंगमां महाआरती छे तो एमां लाभ लेवा बधा आवी शके अने વિસર્જનમાં બી આવે પ્રધાનમંત્રીની વાત કરીએ એનું તો જે કહેવાનું એમાં આપણે એગ્રી છે અને 1 તારીખે અમે પણ આ જીતી ગ્રુપથી બડી સંખ્યામાં અમે એમનો સહયોગ કરીશ અને જરૂર જઈશ અને અમારા એરિયા અમે લઈ લઈશ સ્વચ્છ અભિયાનમાં અમે અમે સાફ રાખીશ કપરાડા પ્રાથમિક શાળામાં 2 દિવસીય તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો વડાપ્રધાન G20 અંતર્ગત રજૂ કરવામાં આવેલ મિલેટ મહોત્સવની કેટલીક કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાઈ કપરાડા તાલુકામાં તાલુકા કક્ષાનું 2 દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ કપરાડા BRC ભવન ખાતે કરવામાં આવ્યો હતો કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ માજી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના અધ્યક્ષ સહિત તાલુકા વિકાસ અધિકારીએ હાજરી આપી હતી કપરાડા તાલુકામાં આવેલ 23 ક્લસ્ટરોમાં અગાઉ વિવિધ ક્લસ્ટરો અનુલક્ષી બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન થઈ ચૂક્યું છે અને તેમાંથી નક્કી થયેલી 50 જેટલી કૃતિઓને તાલુકા કક્ષાના શરૂ થયેલા બાળ વૈજ્ઞાનિક મેળામાં સ્થાન આપવામાં આવ્યું છે તારીખ 26-27 સપ્ટેમ્બરના રોજ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિવિધ 5 વિભાગો પાડવામાં આવ્યા છે જેમાં 50 જેટલી શાળાઓ દ્વારા બાળકોએ શિક્ષકોના માર્ગદર્શનમાં તૈયાર કરેલ વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી છે અને જેનો થીમ સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે મોટાભાગની કૃતિઓમાં સમાજ ઉપયોગ અને ટેકનોલોજી આધારિત સાધન પર રજૂ કરવામાં આવ્યા છે તો સાથે સાથે આરોગ્યને મુખ્ય પ્રાધાન્ય આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના G20 અંતર્ગત રજૂ કરવામાં આવેલા મિલેટ્સ મહોત્સવને લઈ પણ અનેક કેટલીક કૃતિઓ રસપ્રદ જાણકારી સાથે રજૂ કરવામાં આવી છે આ કાર્યક્રમનું ઉદઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માલા જિલ્લા પંચાયત સભ્ય ગુલાબભાઈ રાઉત લાયસન અધિકારી VD રાઉત તાલુકા વિકાસ અધિકારી સંદીપભાઈ ગાયકવાડ તેમજ મોટી સંખ્યામાં વિવિધ CRC અને BRC કોઓર્ડિનેટરો શિક્ષકો તેમજ શિક્ષક સંઘના હાજરી આપી હતી કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલ પ્રતિભાશાળી શક્તિઓ બહાર આવે અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સમાજ માટે ઉપયોગી બને એવા ઉમદા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું હું સંજય બી મકવાણા કપરાડા BRC કોઓર્ડિનેટર દર વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત એટલે કે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાતું હોય છે પણ ચાલુ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા પત્ર દ્વારા જાણ કરવામાં આવી કે આ વખતનો મુખ્ય વિષય રાખવામાં આવ્યો છે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 જેના અંતર્ગત મુખ્ય થીમ પણ રાખવામાં આવી છે સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અને જેની અંદર આ તારીખ 26 અને 27 સપ્ટેમ્બર 2 દિવસ યોજાનાર છે જે તાલુકા કક્ષાનું આ આયોજન છે એના પૂર્વે કપરાડા તાલુકાના કુલ 23 ક્લસ્ટરોમાં ઝુમખા પાડી અને ક્લસ્ટર લેવલે વિજ્ઞાન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023નું આયોજન પૂરું થઈ ગયું છે આ તાલુકાનું આયોજન ચાલી રહ્યું છે આજે 26 તારીખ છે અને સાથે સાથે આવતીકાલે 27 તારીખે સમાપન કાર્યક્રમ છે જેની અંદર આમાં પ્રથમ 2 નંબર આવશે 5 વિભાગો છે દરેક વિભાગમાં પ્રથમ 2 નંબર આવશે એવો જિલ્લા કક્ષાએ જશે તાલુકાની કુલ 50 કૃતિઓ અહીંયા આવેલી છે 5 વિભાગમાંથી દરેકમાંથી 2 નંબર આવશે તેવો જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને જિલ્લા કક્ષાએ જ્યારે યોજાશે ત્યારે રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષા સુધી જઈ શકશે પાંડીમાં સ્વચ્છતા સેવા પખવાડિયું અન્વયે નાયબ સચિવ અધિકારીએ વિઝિટ લીધી
પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈ પારડી નગરમાં આવેલ ધાર્મિક સ્થળો, મુખ્ય માર્ગો, હોસ્પિટલો, કચેરીઓ વગેરે વિવિધ જગ્યાએ સફાઈ કરવામાં આવી છે. સફાઈ ઝુંબેશ અન્વયે નગરપાલિકા નાયબ સચિવ અધિકારી મનીષ શાહે આજરોજ પારડી પાલિકાની મુલાકાત લીધી હતી. તેઓ સાથે પારડી પાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસર, સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ, સુપરવાઇઝર પંકજ ઘરણીયા અને તેમની ટીમ સાથે રહી સહયોગ આપ્યો હતો. પારડી બજાર, ચાર રસ્તા બ્રિજ, સોના દર્શન એપાર્ટમેન્ટ, નાયકીવાડ સ્લમ વિસ્તારમાં તેમજ નગરપાલિકાઓ સરદાર વલ્લભભાઈ પટેલ બાગમાં પાર નદી કમ્પોઝ પ્લાનમાં અધિકારી મનીષ શાહે મુલાકાત લીધી, નિરીક્ષણ કર્યું હતું. નગરપાલિકામાં સભાખંડમાં તમામ સફાઈ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.